હેલો ફ્રેન્ડ્સ વેરી વોમ વેલકમ ટુ એલ કે એકેડેમી આઈ હોપ કે તમે આગળના બધા જે આપણા કરંટ અફેર્સના લેક્ચર્સ છે તે જોયા હશે અને તમને દરેક ટૉપિકમાં સમજ પડી હશે તો આજે આપણે નવેમ્બરના કરંટ અફેર્સથી આપણા લેક્ચરની શરૂઆત કરીશું બરાબર ઓક્ટોબર મહિનાના જે ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સના ટોપિક્સ હતા તે આપણે ઓલરેડી કવર કરી લીધા છે આપણા છેલ્લા લેક્ચર્સમાં ચાલો તો આપણે આપણા લેક્ચરની શરૂઆત કરીશું એક કોર્ટથી એ છે નેવર ડ્રીમ ફોર સક્સેસ બટ વર્ક ફોર ઇટ તમે જે પણ એક્સવાઇઝેડ એક્ઝામનું ફોર્મ ભર્યું છે માત્ર તમે સપના જોશો કે મારે કોઈ એક્ઝામ પાસ થવી છે કે મારે કલેક્ટર બનવું છે કે ડેપ્યુટી કલેક્ટર બનવું છે કે એક્સવાઇઝેડ માત્ર સપના જોવાથી તમે કોઈ એક્ઝામ પાસ નથી થવાના એક્ઝામ પાસ થવા માટે તમારે શું કરવું પડશે એક્ઝામનો જે સિલેબસ છે તેને સમજવું પડશે સિલેબસના એક એક ટોપિકને તમારે અન્ડરસ્ટેન્ડ કરવો પડશે અને એને સહે તમારા માટે એને સહેલો બનાવવો પડશે કોઈ ટોપિક અઘરો લાગે છે એના પર દસ વાર મહેનત કરો પંદર વાર મહેનત કરો વીસ વાર મહેનત કરો પછી ઓટોમેટિકલી પ્રેક્ટિસથી તમને શું લાગવા લાગશે સહેલો લાગવા લાગશે તો તમારે દરેક સબ્જેક્ટ માટે વાંચવું પડશે બરાબર ચાલો તો આજ સાથે આપણા લેક્ચરની શરૂઆત કરીએ અને એક બહુ સરસ મજાના સમાચાર છે ગુજરાત હાઈકોર્ટને લગતા બરાબર તો આપણને બધાને ખબર છે કે કોરોના કાળને લીધે જે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ અથવા તો કોઈ પણ જે ન્યાયાલયની જે પ્રોસીજર્સ છે જે પ્રક્રિયાઓ છે જે કામકાજની જે પેટર્ન છે તે પણ હવે ધીરે ધીરે શું થઈ છે બદલાય છે કેમ કે કો કોર્ટ ફિઝિકલી નથી મળી શકતી બરાબર કોરોનાની ગાઈડલાઇન્સને લીધે ક્યાં સુધી તમે હાઈકોર્ટનું કે સુપ્રીમ કોર્ટનું કામકાજ બંધ રાખી શકો તો ગુજરાત હાઈકોર્ટે એક અનોખી પહેલ કરી છે ને ગુજરાત હાઈકોર્ટે જે પોતાની ઓનલાઈન જે પ્રોસીડિંગ્સ હતી તો એનું સત્યાવીસ ઓક્ટોબરના દિવસે યુટ્યુબ પર લાઈવ પ્રસારણ કર્યું છે કે જેટલા પણ પક્ષો છે જેટલા પણ કેસીસ સાંભળવામાં આવે છે તેનું લાઈવ પ્રસારણ યુટ્યુબ પર કરવામાં આવ્યું છે અને આમ કર કરનારી ગુજરાત હાઈકોર્ટ દેશમાં પ્રથમ હાઈકોર્ટ છે તો આપણે યાદ રાખવાનું એક્ઝામમાં વન લાઈનર તરીકે આ ક્વેશ્ચન આવવાની પૂરેપૂરી સંભાવના છે કે દેશની કઈ હાઈકોર્ટે પોતાની કોર્ટ પ્રોસિડિંગનું કોરોના કાળ દરમિયાન લાઈવ પ્રસારણ કર્યું છું તો એ છે ગુજરાત હાઈકોર્ટ બરાબર અને જો અહીંયા તમને આપણા ચીફ જસ્ટિસ ઓફ હાઈકોર્ટ ગુજરાત બેઠેલા દેખાય છે જે છે વિક્રમ નાથ તો એ પણ તમારે યાદ રાખવાનું એમની બે હજાર ઓગણીસમાં જ એમની નિયુક્તિ ચીફ જસ્ટિસ તરીકે થઈ છે ચાલો તો આજ સાથે આપણે જે મેઇન આપણા કરંટ અફેર્સના ટોપિક છે તેના પર આવીએ તો પહેલો આપણો ટોપિક છે કિસાન સૂર્યોદય યોજના જે લોન્ચ કરવામાં આવી છે ગુજરાતના ખેડૂતો માટે તો તાજેતરમાં ભારતીય વડાપ્રધાને ગુજરાતના ખેડૂતોને સિંચાઈ અને ખેતીના હેતુ માટે દૈનિક વીજળી પૂરી પાડવાના હેતુથી કિસાન સૂર્યોદય યોજના શરૂ કરી છે જો તમે ખેતી સાથે જોડાયેલા હો અથવા તો સાંભળ્યું હોય તો તમને ખ્યાલ હોય કે ખેતરોમાં જે મેઇન ઓફિસ હોય અથવા તો જે રાતનો સમય હોય તે દરમિયાન વીજળી આપવામાં આવે બરાબર જેથી કરીને જે રેસિડેન્શિયલ અથવા તો જે ઔદ્યોગિક ભાર છે તે કેવો પડે ઓછો પડે અને સરખી રીતે વહેંચાઈ રહે પરંતુ હવે ગુજરાતના ખેડૂતો માટે એક સારા સમાચાર છે બરાબર દૈનિક વીજળી એ લોકોને પૂરી પાડવામાં આવશે અને આ યોજનાની જે શરૂઆત છે તે કોણે કરાવી છે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સાથે સાથે વડાપ્રધાને જૂનાગઢ શહેરના ગિરનાર પર્વત પર બે પોઈન્ટ ત્રણ કિલોમીટર લાંબો રોપવે પ્રોજેક્ટ પણ શરૂ કર્યો છે જે એક મોટું તીર્થસ્થળ તરીકે ગુજરાત અને સમગ્ર દેશમાં પ્રખ્યાત છે તો આપણે એક જ ટૉપિકની અંદર અંદર આ બંને સબ ટોપિક જોવાના છે અને બંને આ ગુજરાત માટે બહુ મહત્ત્વની યોજના છે શું છે કિસાન સૂર્યોદય યોજના તો દિવસના સમયગાળા દરમિયાન સવારે પાંચથી નવ વાગ્યા સુધી સિંચાઈ માટે સોલાર પાવર પૂરા પાડવા માટે આગામી ત્રણ વર્ષમાં પાંત્રીસો કરોડ ખર્ચ કરવામાં આવશે નવી ટ્રાન્સમિશન લાઈનોના આશરે પાંત્રીસો સર્કિટ કિલોમીટર નાખવામાં આવશે બે હજાર વીસ એકવીસ માટે આ યોજના અંતર્ગત દાહોદ ગીર સોમનાથ અને તાપી સહિતના દસ જિલ્લાઓની પસંદગી કરવામાં આવી છે અને બે હજાર બાવીસ ત્રેવીસ સુધીમાં ગુજરાતના જે બાકીના જિલ્લાઓ છે તેમને તબક્કાવાર ફેઝ વાઇઝ મેનરમાં એમને આવરી લેવામાં આવશે બરાબર તો જુઓ ટાઈમિંગ શું છે સવારે પાંચથી નવ વાગ્યા સુધી સોલાર પાવર ખેડૂતોને ખેતીના કામ માટે સોલાર પાવર એમને પહોંચાડવામાં આવશે અને આ માટે આગામી ત્રણ વર્ષમાં પાંત્રીસો કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે મહત્ત્વ શું છે તો તે રાજ્યમાં સૂક્ષ્મ સિંચાઈના વિસ્તરણમાં મદદ કરશે સૂક્ષ્મ સિંચાઈને જમીનની સપાટીની ઉપર અને નીચે સીધી માત્રામાં પાણીની વારંવાર અરજી તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે સામાન્ય રીતે પાણીના વિતરણની લાઇનની બાજુમાં મુકાયેલા ઉત્સર્જકો દ્વારા અલગ ટીપાં સતત ટીપા અથવા નાના પ્રવાહોનો સમાવેશ થાય છે બરાબર છે આપણે સિંચાઈની જે અલગ અલગ પદ્ધતિઓ સ્કૂલ ટાઈમે ભણી ગયેલા તે બધાનો ઉપયોગ કઈ રીતે કરવો તેનું બરાબર તે આમાં મુખ્ય છે તે રાજ્યના સુજલામ સુફલામ અને સૌની યોજનાના સિંચાઈ પ્રોજેક્ટને પૂરક બનાવશે અને સૌની યોજના શું છે એસ એ યુ આઈ વિચ ઇઝ સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ સિંચાઈ યોજના તે નીમ કોટિંગ યુરિયા સોઇલ હેલ્થ કાર્ડ્સ કુસુમ યોજના વગેરે જેવી કેન્દ્ર સરકારની પહેલને પણ પૂરક બનાવશે કુસુમ યોજના શું છે તો જે ખેતીની જમીન જે સમગ્ર વર્ષ દરમિયાન નહીં વપરાતી હોય અથવા તો જે ખેતુ ખેતીની બીન ઉપજાઉ જમીન છે સોલાર પેનલ ઇન્સ્ટોલ કરવામાં આવશે અને એને નેશનલ ગ્રીડ સાથે જોડી દેવામાં આવશે અને જે વીજળી ઉત્પન્ન થશે તે ખેડૂત કોને વેચી શકશે કેન્દ્ર સરકારને વેચી શકશે અને કેન્દ્ર સરકાર એના બદલામાં ખેડૂતને પૈસા ચૂકવશે ભારત સૌર ઉર્જા ક્ષેત્રમાં છેલ્લા કેટલાક વર્ષોમાં હવે વિશ્વના પાંચમા સ્થાને પહોંચી ગયું છે અને ઝડપથી આગળ વધી રહ્યું છે આપણે પાછલા લેકચર્સમાં ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સ વિશે ભણેલા છે બરાબર અને તાજેતરમાં જ ભારત અને ફ્રાન્સને અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા છે બરાબર તો ભારતે જ વિશ્વને એક સન એક વર્લ્ડ અને એક ગ્રીડની યોજના પણ આપી છે બરાબર સો ઓન ધી કિસાન સૂર્યોદય સ્કીમ ધ પીએમ એમ્ફોસાઇઝ ધેટ ફાર્મર્સ શુડ સેવ વોટર એન્ડ અડોપ્ટ ધી મંત્રા પર ડ્રોપ મોર બરાબર તો આની સાથે જો બધી એકબીજા સાથેની પૂરક યોજનાઓ છે જ્યારે આપણે સિંચાઈની વાત કરીએ ત્યારે કઈ રીતના ઓછામાં ઓછા પાણી સાથે વધુમાં વધુ પાક લઈ શકાય તેવી યોજનાઓ આપણી પાસે હોવી જોઈએ અને આ જ બધી વાતો પ્રાઇમ મિનિસ્ટરે ઇનોગ્રેશન પર કીધી છે બરાબર તો આ તમારા માટે છે એક્સ્ટ્રા સ્ટફ ચાલો હવે ગિરનાર પર્વત પર જે રોપવે પ્રોજેક્ટ છે તે શું છે તો બે પોઈન્ટ ત્રણ કિલોમીટર લાંબો રોપવે પ્રોજેક્ટ એશિયામાં સૌથી લાંબો મંદિર રોપવે તરીકે આવે છે ગિરનાર પર્વત પર ગોરખનાથ શિખર ગુરુ દત્તાતેય શિખર અને જૈન મંદિર છે બનાસકાંઠા પાવાગઢ અને સાતપુડા સાથે ગુજરાતમાં ચોથો રોપવે પ્રોજેક્ટ છે તે રાજ્યમાં સાહસિક પ્રવૃત્તિઓ તેમજ પર્યટનને વેગ આપશે બરાબર ઓબ્વિયસ વસ્તુ છે કે જ્યારે આવી કોઈ યુનિક વસ્તુ લાવવામાં આવે ત્યારે ત્યાં પર્યટનનો આપણને ધસારો જોવા મળે શિવરાજપુર બીચ જેવી સાઇટ્સ કે જેને બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ મળ્યું છે બ્લૂ ફ્લેગ સર્ટિફિકેટ ઓલરેડી આપણે કવર કરી લીધું છે ફરી એકવાર જેને નહીં ખબર હોય તેને રિવાઇઝ કરી લેવાનો શિવરાજપુર બીચ જેવી સાઇટ્સ કે જેને બ્લૂ ફ્લેગ સર્ટિફિકેટ મળ્યું છે તથા સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવી સાઇટ્સ તો આવી બધી જે લોકલ સાઇટ્સ છે તે લોકલ સ્તરે ઇકોનોમીને બૂસ્ટ કરવા માટે ઘણી રોજગારીની તકવા પૂરી પાડે છે નેક્સ્ટ જે આપણો ટોપિક છે તે છે રામસાર સાઇટ્સને રિલેટેડ અને રામસાર સાઇટ્સ શું છે તો જે દુનિયાભરના જે વેટલેન્ડ્સ છે જે તળાવો છે અથવા તો જે જળ સંવર્ધનના જે ક્ષેત્રો છે બરાબર નાના ઝરણા થઈ ગયા કે કોઈ નદીનો ડેલ્ટા પ્રદેશ થઈ ગયો તો આ બધાના કન્ઝર્વેશન માટે જે સંધિ કરવામાં આવી છે તેનું શું નામ છે રામસાર કન્વેન્શન બરાબર અને રામસાર કન્વેન્શન એને કેમ કહેવામાં આવે છે કારણ કે એ સંધિ ઈરાનના રામસાર નામના શહેરમાં એને સાઈન કરવામાં આવેલી એને એક્સેપ્ટ કરવામાં આવેલી એટલા માટે ચાલો તો ભારતમાં બે નવી રામસાર સાઇટ્સ ની ઓળખ સામે આવી છે તો તાજેતરમાં કાબરતાલ વેટલેન્ડ જે છે બિહાર રાજ્યમાં અને બીજું છે આસન કન્ઝર્વેશન રિઝર્વ જે છે જે છે ઉત્તરાખંડ રાજ્યમાં ને રામસાર સાઇટ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે જેનાથી તેઓ આંતરરાષ્ટ્રીય મહત્ત્વના વેટલેન્ડ્સ બને છે આ અગાઉ બે હજાર વીસમાં ભારતે રામસાર સ્થળ તરીકે દસથી વધુ ભીની ભૂમિ નિયુક્ત કરી હતી જેની કુલ સંખ્યા સત્યાવીસથી વધીને સાડત્રીસ થઈ હતી બરાબર તો જાન્યુઆરી બે હજાર વીસમાં જે રામસાર સાઇટ્સને રિલેટેડ વેટલેન્ડ કં કન્ઝર્વેશનને લઈને જે સંમેલન હતું તે દિલ્હીમાં યોજાયેલું અને તે સમયે જે કમિટી હતી તેણે ભારતમાં દસ નવી સાઇટ્સને ઓળખ આપેલી અને એ સાથે જે આપણી કુલ સંખ્યા હતી તે સત્યાવીસથી વધીને સાડત્રીસ થઈ ગયેલી હવે એમાં વધુ બે સાઇટ્સનો ઉમેરો થયો છે અને હવે જે નવી રામસાર સાઇટ્સની સંખ્યા છે ભારતમાં તે છે થર્ટી નાઇન ઓગણચાળીસ રામસાર સાઇટ્સ ભારતમાં હાલમાં છે તો બે વધુ સમાવેશ સાથે ભારતમાં રામસાર સાઇટ્સની કુલ સંખ્યા થર્ટી નાઇન છે જે દક્ષિણ એશિયામાં સૌથી વધુ છે શું છે કબરતલ વેટલેન્ડ તો કંવર ઝીલ તરીકે પણ જાણીતા તે બિહારના બેગુસરાઈ જિલ્લામાં ભારત ગંગાના મેદાનોના બે હજાર છસો વીસ હેક્ટર વિસ્તારને આવરે છે તે સ્થાનિક સમુદાયોને આજીવિકાની તકો પૂરી પાડવા ઉપરાંત આ પ્રદેશ માટે પૂરના મહત્વપૂર્ણ બફર તરીકે પણ કાર્ય કરે છે નોંધપાત્ર જૈવવિવિધતા આ ક્ષેત્રમાં હાજર છે અને એટલા માટે જેને વેટલેન્ડ કન્ઝર્વેશનની સૂચિમાં મૂકવામાં આવેલું છે બરાબર તો કઈ કઈ જૈવવિવિધતાઓ છે તો એમાં બસો પચીસ પક્ષીઓની પ્રજાતિઓ સહિત એકસો પાસઠ વનસ્પતિની પ્રજાતિઓ અને ત્રણસો ચોરાણું અન્ય પ્રાણીઓની જાતિઓ નોંધવામાં આવી છે તો જુઓ ઓલમોસ્ટ છસો જેટલી પ્રજાતિઓનું સંરક્ષણ રામસાર સાઇટ્સ બનાવવાથી થઈ શકે છે તે માછલીઓની જૈવ વિવિધતા માટે એક મૂલ્યવાન સ્થળ પણ છે જેમાં પચાસથી વધુ પ્રજાતિઓ ડોક્યુમેન્ટેડ છે તે સેન્ટ્રલ એશિયન ફ્લાયવે પર એક મહત્ત્વપૂર્ણ સ્ટોપ ઓવર છે સેન્ટ્રલ એશિયન ફ્લાયવે એટલે શું કે જ્યારે ઠંડીના સમય દરમિયાન પક્ષીઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ જ્યારે માઇગ્રેટ કરતા હોય બરાબર તો ત્યારે માની લો કે ત્રણ હજાર ચાર હજાર કિલોમીટરનું અંતર કાપવાનું હોય તો કોઈ પણ પક્ષીની પ્રજાતિ સતત અંતર નહીં કાપે લોકો વચ્ચે વચ્ચે હોલ્ટ લેતા જાય થોડો થોડો સમય માટે બરાબર તો એ જ મહત્વપૂર્ણ સ્ટોપઓવર છે આપણું કબરતાલ વેટલેન્ડ એટલે આપણને ત્યાં વિદેશી પક્ષીઓના આવાગમનની પ્રક્રિયા પણ જોવા મળે છે તો તે સેન્ટ્રલ એશિયન ફ્લાયવે પર એક મહત્વપૂર્ણ સ્ટોપઓવર છે જેમાં અઠ્ઠાવન સ્થળાંતર કરાયેલા વોટર બર્ડ્સ તેનો ઉપયોગ આરામ અને રિફ્યુલિંગ માટે કરે છે પાંચ વિવેચક લુપ્તપ્રાય પ્રજાતિઓ આ સ્થળે વસે છે જેમાં ત્રણ ગીધ છે બરાબર અને ગીધની પ્રજાતિઓ સ્પેસિફિકેશન સાથે મેં તમને સ્ક્રીન પર આપેલી છે તો ત્રણ ગીધ સાથે બે વોટરબર્ડ્સ જે છે સોશિયેબલ લેપિંગ અને બેરનો પોકાર તો આ પાંચ જે પ્રજાતિઓ છે તે લુપ્તપ્રાય પ્રજાતિઓ છે જેનું પણ સંવર્ધન હવે અહીંયાથી થશે સાઇટ પરના મોટા જોખમોમાં ડ્રેનેજ વોટર એબસ્ટ્રેકશન ડેમિંગ અને કેનેલાઇઝેશન જેવી જળ વ્યવસ્થાપન પ્રવૃત્તિઓ સામેલ છે તો જો આ બધું બંધ થાય જો હવે એને રામસાર સાઇટ્સમાં મૂકી દેવામાં આવી છે તો આ બધી પ્રવૃત્તિઓ ત્યાં ધીમે ધીમે બંધ થઈ જશે બરાબર ત્યાં તમે રેસિડેન્શિયલ બિલ્ડિંગ નહીં બાંધી શકો કોઈ કોમર્શિયલ યુઝ માટે જમીનનો ઉપયોગ નહીં કરી શકો આમ કરવાથી શું થશે કે એનું જે બાયોડાઈવર્સિટી છે તે વધુ લાંબા સમય સુધી જળવાઈ રહેશે અને એનું જે ફંડિંગ છે હવે બરાબર રામસાર સાઇટ્સ માટે એના કન્ઝર્વેશન માટે એના સંવર્ધન માટેનું જે પૈસા આવે છે તેનો પણ હવે ત્યાં વિકાસના કાર્યો માટે ઉપયોગ થશે એના સંવર્ધનમાં વિકાસના કાર્યો માટેનો ઉપયોગ કરવામાં આવશે બરાબર અને બીજું જે આપણું વેટલેન્ડ જે નવી બની છે તે છે આસન કન્ઝર્વેશન રિઝર્વ અથવા તો આસન સંરક્ષણ અનામત જે છે ઉત્તરાખંડમાં તો એસીઆર એ ઉત્તરાખંડના દહેરાદૂન જિલ્લામાં યમુના નદીના સંગમ સુધી નીચે વહેતી આસન નદીનો ચારસો ચુમ્માળીસ હેક્ટરનો પટ છે તે ઉત્તરાખંડની પ્રથમ રામસાર સાઇટ છે બરાબર એટલા માટે પણ આપણા માટે અગત્યનું છે ઓગણીસો ને સડસઠમાં આસન બેરેજ દ્વારા નદીના બંધને કારણે ડેમની દિવાલની ઉપરથી કાપ બન્યો હતો જેણે સાઈટના કેટલાક પક્ષીઓ માટે મૈત્રીપૂર્ણ આવાસો બનાવવામાં મદદ કરી હતી બરાબર તો જો કંઈ ઘણી વાર મોટાભાગે એવું થતું હોય કે મેન્યુઅલ ઇન્ટરવેન્શનને લીધે બરાબર માનવીય હસ્તક્ષેપને લીધે પર્યાવરણને નુકસાન જ પહોંચતું હોય પણ ઘણીવાર એવું પણ બને કે માનવીય હસ્તક્ષેપને લીધે એક નવી જ બાયોડાઇવર્સિટી પર્યાવરણમાં ઊભી થઈ શકે તો આ નિવાસસ્થાન પક્ષીઓની ત્રણસો ત્રીસ પ્રજાતિઓનું નિવાસસ્થાન છે જેમાં ગંભીર રીતે જોખમમાં મુકાયેલા લાલ માથાના ગીધ વ્હાઈટ રમ્ડ ગીધ અને બારનો પોકાડ પણ સામેલ છે અન્ય પ્રજાતિઓમાં ઓગણપચાસ માછલીની પ્રજાતિઓ સામેલ છે જેમાંની એક લુપ્તપ્રાય પુટીટોરા મહીસેર છે માછલી ખોરાક સ્થળાંતર અને પ્રજનન એટલે કે સ્પાઉનિંગ માટે પોતાની નેક્સ્ટ પ્રજાતિ છે તેને પેદા કરવા માટે સ્પાઉનિંગ આ સાઇટનો ઉપયોગ કરે છે અને પ્રક્રિયાને શું કહેવાય સ્પાઉનિંગની પ્રક્રિયા કહેવાય બરાબર તો આ બંને સાઇટ વિશે આપણે ડિટેલમાં માહિતી લીધી બરાબર સ્પેસિફિક તમને કોઈ પ્રજાતિ વિશે પૂછવાની શક્યતા બહુ ઓછી છે પણ કારણ કે આપણે ટોપિકમાં એનું ડિસ્કશન થાય છે એટલે આપણને એના વિશે ખબર હોવી જોઈએ કે આ પ્રજાતિઓ કઈ કઈ છે ને આઈયુસીએનના રેડ લિસ્ટમાં એનું સ્થાન છે કે નહીં ભારતમાં એના સંવર્ધન માટે કયા કયા ઉપાયો થઈ રહ્યા છે વગેરે બાબતો આપણને ધ્યાનમાં હોવી જોઈએ બરાબર અને આ ફરી પાછા તમારા એક રિવિઝન માટે મેં તમને આ સ્લાઇડ આપેલી છે રામસાર સાઇટ ઓલરે ઓલરેડી ઘણી બધી વાર આપણે આની ચર્ચા કરી ચૂક્યા છે બરાબર તો રામસાર સાઇટ અને મોન્ટ્રેયુક્સ રેકોર્ડ બરાબર મોન્ટ્રયુક્સ રેકોર્ડ એ રામસાર સાઇટ અથવા તો રામસાર સૂચિનો જ એક ભાગ છે પણ એનું મહત્વ જરા આંતરરાષ્ટ્રીય સ્તરે વધારે છે એટલે એવા એવી વેટલેન્ડ્સને એવી ભીની જમીનોને ક્યાં મૂકવામાં આવી છે મોન્ટ્રયુક્સ રેકોર્ડમાં મૂકવામાં આવી છે અને ભારતમાં હાલમાં બે મોન્ટ્રેયુક્સ સાઇટ આપણને જોવા મળે છે એ છે કેવલાદેવ નેશનલ પાર્ક અને લોકતાકલેક મણિપુર બરાબર ચાલો ત્યારબાદનો જે પ્રોજેક્ટ છે તે પણ ગુજરાત સાથે જોડાયેલો છે એ છે ભારતનો પ્રથમ સી પ્લેન પ્રોજેક્ટ તો તાજેતરમાં અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ અને કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી વચ્ચે હવાઈ જોડાણ પ્રદાન કરવાના હેતુથી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ જે છે એકત્રીસ ઓક્ટોબર બે હજાર વીસ તેના નિમિત્તે ગુજરાતમાં ભારતની પ્રથમ દરિયાઈ સેવા શરૂ કરવામાં આવી છે બરાબર જેને આપણે નેશનલ યુનિટી ડે તરીકે પણ ઉજવીએ છે રાષ્ટ્રીય એકતા દિવસ એકત્રીસ ઓક્ટોબર બે હજાર વીસ સ્પાઈસ જેટ દ્વારા સી પ્લેનનો સંચાલિત કરવામાં આવશે તે ઓગણીસ સીટનું સી પ્લેન છે જે ચૌદ મુસાફરોને સમાવી શકશે બાકીના જે છે તે ક્રૂ મેમ્બર્સ હશે બરાબર આગામી તબક્કામાં ધરોઈ ડેમ અંબાજી અને શેત્રુંજય ડેમ અને તાપી જિલ્લાને જોડવા માટેની યોજના પણ શરૂ કરવામાં આવશે એટલે આ સ્થળોને પણ આવનારા સમયમાં સી પ્લેનથી જોડવામાં આવશે જો આપણે ટુરિસ્ટ અટ્રેક્શનના રૂપે ભાગ ભજવશે અને જે પર્યટન છે તે હવે અહીંયા ધીરે ધીરે વધશે સી પ્લેન શું છે તો સી પ્લેન એ ફિક્સ વિંગ એરપ્લેન છે જે પાણી પર ઉતરવા અને ટેક ઓફ માટે રચવા રચાયેલું છે બે મુખ્ય પ્રકારના સી પ્લેન હોય છે એક છે ઉડતી બોટ જેને હલ સી પ્લેન કહેવામાં આવે છે અને એક હોય છે ફ્લોટ પ્લેન તો ઉડતી ઉકાઈ હલ સાથેને એક નિશ્ચિત પાંખવાળા સી પ્લેન છે જેનાથી તે પાણી પર ઉતરી શકે છે અને ટેક ઓફ કરી શકે છે જેમાં સામાન્ય રીતે કોઈપણ પ્રકારનું લેન્ડિંગ ગિયર જમીન પર ઓપરેશન કરવા દેતું નથી તો જો હલ સી પ્લેન હોય તો એને તમે જમીન પર ઓપરેટ કરી શકો નહીં ભલે ગમે તેવી ઇમરજન્સી પરિસ્થિતિ હોય તો પણ તે ફ્લોટ પ્લે પ્લેનથી ભિન્ન છે કારણ કે તે હેતુપૂર્ણ રીતે ડિઝાઇન કરાયેલા ફ્યુઝ લેજનો ઉપયોગ કરે છે જે તરતા રહે છે વિમાનને ધમધમતું બનાવે છે અને ઉડતી નૌકાના ફ્યુઝ લેજની નીચેનો ભાગે તેનું મુખ્ય ઉત્તરાયણ ગિયર છે આ સામાન્ય રીતે પાક અથવા ટીપ ફ્લોટ્સ તરીકે ઓળખાતી પાક નજીક નાના ફ્લોટ્સ સાથે પૂરક છે ઉડતી બોટનું હલ ક્રૂ મુસાફરો અને કાર્ગો ધરાવે છે તેમાં શિપ અથવા હોડીના હલ સાથે ઘણી સુવિધાઓ છે પાણી પર ફ્લોટ પ્લેનને ટેરેન્ટ્સ દ્વારા સપોર્ટ કરવામાં આવે છે જેને ફ્લોટ્સ કહેવામાં આવે છે બરાબર તો મેં ઓલરેડી તમને જો અહીંયા બતાવેલું છે બરાબર તો આ પ્રકારનું સી પ્લેન અમદાવાદથી કેવડિયા સુધી ચાલશે ઓપરેશન કરશે ભારતનો સી પ્લેન પ્રોજેક્ટ શું છે તો કે એવું નથી કે માત્ર ગુજરાતમાં જ સી પ્લેન પ્રોજેક્ટ સ્ટાર્ટ કરવામાં આવશે ભારતમાં એવા ઘણા બધા સ્થળો છે જેમને એકબીજા સ્થળોને સી પ્લેન થ્રુ જોડવામાં આવશે બરાબર ફેઝવાઈઝ મેનરમાં તબક્કાવાર રીતે આ યોજના પૂરી પાડવામાં આવશે તો કેન્દ્રના નિર્દેશન મુજબ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એ ગુજરાત આસામ આંધ્રપ્રદેશ અને તેલંગાણાની રાજ્ય સરકારોને તથા આંદામાન નિકોબારના વહીવટ પ્રવા વહીવટને પ્રવાસન ક્ષેત્રને વેગ આપવા માટે જળ વીમાની મથકો સ્થાપવા સંભવિત સ્થળો સૂચવવા વિનંતી કરી છે વર્ષ બે હજાર ઓગણીસમાં કેન્દ્રએ ઉડે દેશ કા આમ નાગરિક એટલે કે ઉડાન સ્કીમ યોજનાના ત્રીજા રાઉન્ડ અંતર્ગત શત્રુંજય ડેમ ગુવાહાટી રિવરફ્રન્ટ અને ઉમરસંગો જળાશય જે છે આસામમાં તથા સાગર જે છે આંધ્રપ્રદેશમાં તો આ સ્થળોનો સમાવેશ કરેલા છ જળ વિમાન મથકોની ફ્લાઇટ્સને મંજૂરી આપી છે એટલે આવનારા થોડા જ મહિનાઓમાં આપણને આસામ અને આંધ્રપ્રદેશમાં પણ સિમિલર કાઇન્ડ ઓફ પ્રોજેક્ટ જોવા મળશે સી પ્લેનની કામગીરી માટે આપવામાં આવતા રૂટમાં સાબરમતી રિવરફ્રન્ટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી અને શેત્રુંજય ડેમનો સમાવેશ થાય છે ગુવાહાટી રિવરફ્રન્ટથી ઉમરેંગો જળાશય જોરહાટ અને શિલોંગ અને નાગાર્જુન નાગાર્જુનસાગરથી વિજયવાડા તથા હૈદરાબાદને પણ સી પ્લેનથી જોડવામાં આવશે લક્ષદ્વીપના અગત્ય કવરત્તી અને મિનીખોઇ ટાપુઓને પણ ઉડાન યોજનાના ચોથા રાઉન્ડ હેઠળ સી પ્લેન પ્રોજેક્ટ દ્વારા જોડવાની દરખાસ્ત કરવામાં આવી છે બરાબર લક્ષદ્વીપમાં તો ઘણા બધા નાના નાના ટાપુઓ છે તો ત્યાં પર્યટનને વધારવા માટે સી પ્લેન પ્રોજેક્ટ જે છે તે ઉડાન સ્કીમના ચોથા તબક્કામાં ત્યાં લાગુ કરવામાં આવશે પર્યાવરણ પર શું અસર થશે આની તો જુઓ પર્યાવરણવિદ જે છે આપણા જે એન્વાયરમેન્ટલિસ્ટ છે એ લોકોના મત અનુસાર પોઝિટિવ અને નેગેટિવ બંને અસરો આનાથી થશે તો નિષ્ણાતોનું મંતવ્ય છે કે જળ વિમાન મથક પ્રોજેક્ટ હેઠળ સૂચિત પ્રવૃત્તિઓ વિમાન મથકની સમાન અસર કરી શકે છે એટલે જેવું એરપોર્ટ્સ પર્યાવરણને નુકસાન પહોંચાડે છે તેવું જ જળ વિમાન મથક એટલે કે વોટર એરપોર્ટ પણ એવું જ નુકસાન પહોંચાડી શકે છે પર્યાવરણને જો કે જળ વિમાન મથક એ પર્યાવરણીય અસર આકારણી સૂચિ બે હજાર છમાં અથવા ઈઆઈએ ડ્રાફ્ટ બે હજાર વીસમાં સૂચિબદ્ધ પ્રોજેક્ટ કે પ્રવૃત્તિ નથી બરાબર હકારાત્મક પ્રવૃત્તિ હકારાત્મક ઇમ્પેક્ટ શું થશે તો દરિયાઈ વિમાન કામગીરી દરમિયાન જ્યારે વિમાન લેન્ડ કરશે અને ટેક ઓફ કરશે ત્યારે પાણીમાં હલનચલન થશે પાણીમાં મૂવમેન્ટ થશે તો પાણીની મૂવમેન્ટને લીધે વાતાવરણમાંનું ઓક્સિજન પાણીમાં વધારે પ્રમાણમાં ઓગળશે ડિઝોલ્વ થશે અને એને લીધે જે એની બિનીથ ધ વોટર એટલે એટલે કે જળ સપાટીની અંદરની જે જૈવ વિવિધતા છે જે પણ પશુઓ છે અથવા વનસ્પતિ છે તેને વધુ પ્રમાણમાં અને સરળતાથી ઓક્સિજન મળશે એને લીધે બાયોડાયવર્સિટી વધુ સમૃદ્ધ થશે એ પર્ટિક્યુલર વિસ્તારમાં બરાબર તો દરિયાઈ વિમાન કામગીરી દરમિયાન દરિયાકાંઠે ટેક ઓફ અને લેન્ડિંગ કરતી વખતે પાણીમાં ગડબડી થશે આનાથી પાણીમાં ઓક્સિજનનું મિશ્રણ થશે જે સી પ્લેન કામગીરી ની નજીકના જળચર ઇકોસિસ્ટમ પર સકારાત્મક અસર કરશે આ સિસ્ટમમાં ઓક્સિજનનું પ્રમાણ વધશે અને કાર્બનનું પ્રમાણ ઘટશે બરાબર તો તમારે બંને ઉપર હકારાત્મક અને નકારાત્મક અસરો યાદ રાખવા સ્ક્રીન પર ઉડાન સ્કીમ વિશેની બધી માહિતી આપેલી છે ચાલો નેક્સ્ટ જે આપણો ટોપિક છે તે છે ડ્રાફ્ટ પર્સનલ ડાટા પ્રોટેક્શન બિલ ટ્વેન્ટી નાઇન્ટીન બરાબર જુઓ નામ પરથી જ ખબર પડે છે કે દરેક વ્યક્તિના પર્સનલ ડાટા ની સુરક્ષા કઈ રીતે થઈ શકે તે માટે સરકાર કોઈ કાયદો લાવવા વિચારી રહી છે બરાબર હવે કયો તમારો ડાટા તો આજે આપણે દરેક આપણા પરિવારના દરેક સભ્યો ભલે નાના હોય કે મોટા દસ વર્ષના બાળકથી માંડીને નેવું વર્ષના વૃદ્ધ સુધી દરેક પાસે પોતાનો મોબાઈલ છે અને દરેક પાસે પોતાના મોબાઈલમાં પોતાનો પર્સનલ ડાટા સેવ છે એ લોકો કંઈ કઈ સાઇટ્સ વિઝિટ કરે છે પોતાની કઈ કઈ માહિતી મોબાઈલમાં રાખે છે બેંક એકાઉન્ટ ડિટેલ હોય કે આધાર કાર્ડની ડિટેલ હોય કે ઝેડ બરાબર તો આ બધી પર્સનલ ડિટેલ તમે જ્યારે ઓનલાઈન વેબસાઇટ પર નાખો છો કે ઓનલાઈન એપ્લિકેશનને તમે મંજૂરી આપો છો બરાબર આપણે જ્યારે કોઈ એપ્લિકેશન ડાઉનલોડ કરીએ ત્યારે શરૂઆતમાં આપણને પૂછવામાં આવે કે ઝેડ એપ્લિકેશન વોન્ટ્સ ટુ એક્સેસ યોર ફોન બુક ઓર યોર મેસેજીસ ઓર સમથિંગ બરાબર તો આપણે ત્યારે ઓકે ઓકે કરીને આગળ જવા દઈએ છે તમે જ્યારે એને પરમિશન આપો છો ત્યારે એ એપ્લિકેશન તમારા ફોનનો એ દરેક ડાટા જેના માટે તમે એને પરમિશન આપી છે તે પોતાના સર્વર પર શું કરી લે છે સેવ કરી લે છે અને અને એને ઇઝીલી એક્સેસ કરી શકે છે હવે જ્યારે એ પોતાના સર્વર પર એણે સેવ કરી લીધું એ માહિતીનું એ શું કરે છે બરાબર એ પર્ટિક્યુલર એપ્લિકેશન કઈ કંપનીને વેચે છે અથવા તો કઈ રીતેનો વ્યાપાર કરે છે તેના નિયમો ભારતમાં હાલ પૂરતા બહુ વીક છે એટલા બધા સ્ટ્રોંગ નથી એટલા માટે જ એને સ્ટ્રોંગ બનાવવા માટે સરકાર બિલ લાવવાનું વિચારી રહી છે જેથી કરીને લોકોની જે ખાનગી માહિતી છે જે પર્સનલ ડિટેલ્સ છે તે આપણા જ દેશમાં રહે તો તાજેતરમાં ફેસબુક ઇન્ડિયાના નીતિવાળા પોલિસી હેડ જે છે આખી દાસ એમને સંસદની ત્રીસ સભ્યોની સંયુક્ત સમિતિ સમક્ષ હાજર કરવામાં આવી હતી જે પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ બે હજાર ઓગણીસના મુસદ્દાની તપાસ કરી રહી છે જોકે એમેઝોન ના જે પોલિસી હેડ છે ઇન્ડિયાના તેમણે કોરોના રોગચાળાને લીધે જોખમી મુસાફરીના ગ્રાઉન્ડ પર કમિટી સમક્ષ હાજર થવાનો શું કર્યો છે ઇન્કાર કરી દીધો છે એમેઝોન ટ્વિટર ફેસબુક ગૂગલ અને પેટીએમ એવી કંપનીઓમાં સામેલ છે કે જેમની પાસેથી સમિતિએ ડાટા સુરક્ષા અને સંરક્ષણ અંગેના મંતવ્યો માંગ્યા છે બરાબર જેથી કરીને જ્યારે કાયદો બને ત્યારે એકદમ સખત કાયદો હોય બરાબર એમાં કોઈ લૂપ જોવા નહીં મળે એટલા માટે સરકાર જે ઓનલાઈન સોશિયલ મીડિયાની જે સાઇટ્સ છે એમની પાસેથી એમના મંતવ્યો લેવા માંગે છે કે ભાઈ કઈ રીતે તમે ડાટાનું હેન્ડલિંગ કરો છો બરાબર તો એમાં કઈ કઈ જે મોસ્ટ યુઝ્ડ જે સાઇટ્સ છે તે કઈ ગઈ છે તો એ જે એમેઝોન ટ્વિટર ફેસબુક ગૂગલ અને પેટીએમ એવી કંપનીઓમાં સામેલ છે કે જેમની પાસેથી સમિતિએ ડાટા સુરક્ષા અને સંરક્ષણ અંગેના મંતવ્યો માંગ્યા છે જેની ચિંતા વચ્ચે કે વપરાશકર્તાઓની ગોપનીયતાને અને વ્યાપારી હિત માટે સમાધાન કરવામાં આવે છે ફેસબુકની પૂછપરછ કરવામાં આવી હતી કે તે પ્રેક્ષકોને કેવી રીતે ટાર્ગેટ કરે છે તથા તેમના ડાટા સ્ટોરેજ મોડલ અને ડેટા ટ્રાન્સફર કઈ રીતના કરે છે બરાબર ફેસબુક પર તો આપણે ઘણું બધું અપલોડ કરતા હોઈએ આપણે કશે ફરવા ગયા હોય કે કોઈ પાર્ટી કરતા હોઈએ બધા જ ડેટા લોકોને ટેગ કરી કરીને આપણે ફેસબુક પર અપલોડ કરીએ છીએ બરાબર આ બધી માહિતી આ બધા ફોટોઝનું કે આ બધા વિડીયોઝનું કે તમારી પર્સનલ માહિતીનું ફેસબુક કઈ રીતે સેવિંગ કરે છે અને કઈ રીતે હેન્ડલ કરે છે એ બધી માહિતી ફેસબુક પાસે માંગવામાં આવી હતી એમેઝોનનો ઇનકાર સંસદીય વિશેષાધિકારોના ભંગ સમાન છે અને પેનલ દ્વારા આગામી તારીખે કંપનીમાંથી કોઈ જ જો હાજર નહીં થાય તો જબરજસ્ત કાર્યવાહી કરવામાં આવશે એમ જણાવવામાં આવ્યું છે બરાબર જો ભારતની સંસદીય સમિતિ જ્યારે તમને બોલાવે છે સમન કરે છે બરાબર એટલે શું છે સંસદીય સમિતિમાં લોકસભા અને રાજ્યસભાના જે ચૂંટાયેલા સાંસદ સાંસદો છે બરાબર એ લોકો કોઈ બિલ માટે અથવા તો કોઈ એક્સ વાય ઝેડ કારણ માટે તમને સમન કરે છે બરાબર તો જો તમે ત્યાં હાજર નથી થતા તો તમે દેશની સંસદનું અપમાન કરો છો એક રીતે તમે જો એમને કો કોપરેટ કરશો એમને જો સહયોગ આપશો તો જે કાયદો બનવાનો છે તે કાયદાને જ ફાયદો થવાનો છે અને જો કાયદાને ફાયદો થશે તો એકાંતરે દેશને ફાયદો થશે દેશના લોકોને ફાયદો થશે તો આ વસ્તુ તમે જ્યારે ના પાડજો કે ના ભાઈ અમે હાજર નહીં થઈએ તો તમે કોઈ જેન્યુઇન કારણ હોય ને તમે હાજર નથી થતા તો દેટ ઇઝ ફાઇન બરાબર પરંતુ હવે તો કોવિડ નાઇન્ટીનના કોઈ એટલા બધા રેસ્ટ્રિક્શન નથી હવે તો તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવ કરી જ શકો છો એટલે સંસદીય સમિતિ એવું કીધું છે કે જો હવે એમેઝોન તરફથી કોઈ પ્રતિનિધિ સંસદીય સમિતિ સમક્ષ હાજર નહીં થાય તો એમની સમક્ષ કડક પગલાં લેવામાં આવશે બરાબર શું છે પર્સનલ ડાટા પ્રોટેક્શન બિલ ટ્વેન્ટી નાઇન્ટીન તો એની જે મુખ્ય બાબતો છે તેની આપણે ચર્ચા કરીશું તો તેને સામાન્ય રીતે ગોપનીયતા બિલ તરીકે ઓળખવામાં આવે છે અને વ્યક્તિગત ડાટાના સંગ્રહ આંદોલન અને પ્રક્રિયાને નિયંત્રિત કરીને અથવા જે તે વ્યક્તિને ઓળખી શકે છે તેના દ્વારા વ્યક્તિગત હક્કોનું રક્ષણ કરવાનો ઈરાદો રાખે છે બરાબર હું આધાર નંબર કોઈનો નાખું છું ગૂગલ પર તો બની શકે કે મને વ્યક્તિનું એડ્રેસ પણ મળી જાય તો આ તો સિક્યોરિટી બ્રીચ કહેવાય એવું નહીં થવું જોઈએ બરાબર કેમ કારણ કે સરકાર દાવો કરે છે કે તમારો જે ડાટા છે તે સુરક્ષિત રાખવામાં આવશે એને સિક્રેટ રાખવામાં આવશે તો હવે ગૂગલ પર જો મને આધાર નંબર નાખવાથી બધી મારી ડિટેલ મળી જતી હોય તો એ સુરક્ષિત કહેવાય નહીં કહેવાય બરાબર તો એને સુરક્ષિત રાખવા માટે આ બિલ લાવવામાં આવશે નિવૃત્ત ન્યાયાધીશ બી એન ક્રિ શ્રીકૃષ્ણનની અધ્યક્ષતાવાળી સમિતિ દ્વારા તૈયાર કરાયેલા અગાઉના ડ્રાફ્ટ સંસ્કરણથી આ બિલની પ્રેરણા મળી છે ડિસેમ્બર બે હજાર ઓગણીસમાં સંસદે તેને સંયુક્ત સમિતિમાં મોકલવાની મંજૂરી આપી હતી ફોર ફર્ધર ડિસ્કશન કે જેથી કરીને એને કાયદો બનાવતા પહેલાં સરખી રીતે રિવ્યૂ કરી શકાય આ બિલ સરકારને સત્તા આપે છે કે અમુક પ્રકારના વ્યક્તિગત ડેટા વિદેશમાં સ્થાનાંતરિત કરવાની સત્તા આપવામાં આવે અને તેમાં સરકારી એજન્સીઓને નાગરિકોનો વ્યક્તિગત ડેટા એકત્રિત કરવાની મંજૂરી આપવામાં અપવાદ આપવામાં આવ્યા છે બરાબર હવે જો ફેસબુકના જે સર્વર છે તે તો ઇન્ડિયામાં છે નહીં કે માની લો કે એમેઝોનના સર્વર ઇન્ડિયામાં નથી તો તમે જે ડેટા તમારો નાખ્યો ફેસબુક પર કે એમેઝોન પર એ બધો જઈને યુએસએમાં કે ચાઇનામાં એના સર્વર હોય કે રશિયામાં એના સર્વર હોય તો ત્યાં જઈને સેવ થશે હવે ત્યાંની સરકારના કાયદા પ્રમાણે એનો કઈ રીતે ઉપયોગ થાય છે એ તમને અહીંયા બેઠા બેઠા ખબર પડતી નથી એટલે ભારતની સરકાર ઈચ્છે છે કે જો આ કંપનીઓએ ડેટા સેવ કરવો હોય તો એ ભારતમાં જ સેવ કરવો પડશે જેથી કરીને ભારતના નાગરિકની જે ઓનલાઈન આઈડેન્ટિટી છે તે કેવી રહે હંમેશા સુરક્ષિત રહે બિલ ડાટાને ત્રણ કેટેગરીમાં વહેંચે છે અને તેના પ્રકાર પર આધાર રાખીને તેમના સ્ટોરેજને એ ફરજિયાત કરે છે કયા કયા ત્રણ કેટેગરી છે તો એક છે વ્યક્તિગત ડાટા બરાબર તો એવો ડાટા કે જેમાંથી કોઈ વ્યક્તિને નામ સરનામું વગેરે જેવા ડાટાથી ઓળખી શકાય તો આવા સંવેદનશીલ વ્યક્તિગત ડાટા બરાબર તો કેટલાક પ્રકારના વ્યક્તિગત ડાટા જેવા કે નાણાકીય આરોગ્ય સંબંધિત જાતીય અભિગમ સેક્સ્યુઅલ ઓરિએન્ટેશન બરાબર માણસનું બાયોમેટ્રિક આનુવંશિક કે ટ્રાન્સજેન્ડર સ્થિતિ જાતિ ધાર્મિક માન્યતાને વધુ તો આવા જે ડાટા છે બરાબર આવા વ્યક્તિગત ડાટા અને સંવેદનશીલ વ્યક્તિગત ડાટા જેને ફક્ત ભારતમાં જ સંગ્રહિત કરવાની જરૂર છે અને ડાટા પ્રોટેક્શન એજન્સી એટલે કે ડીપીએની મંજૂરી સહિતની કેટલીક શરતો હેઠળ ફક્ત વિદેશમાં એને પ્રક્રિયા કરી શકાય છે એટલે જો આવા ડાટાને વિદેશમાં મોકલવો હોય તો પહેલાં ડીપીએની મંજૂરી લેવી પડશે પછી જે ક્રિટિકલ પર્સનલ ડાટા તો કોઈપણ સમયે સરકાર તેને નિર્ણાયક ગણાવી શકે છે જેમ કે લશ્કરી અથવા રાષ્ટ્રીય સુરક્ષા ડાટા તો તે ફક્ત ભારતમાં સંગ્રહિત અને પ્રક્રિયા જ થવી જોઈએ તો જો કોઈ મિલિટરીને લગતો કે સંરક્ષણને લગતો જો કોઈ ડાટા હશે તો એને કોઈપણ સંજોગોમાં ભારતની બહાર લઈ જઈ શકાય નહીં એ માત્ર ને માત્ર ભારતમાં જ રહેશે અને પ્રોસેસ પણ માત્ર ને માત્ર ભારતમાં જ થશે તે ડાટા મિરરિંગની આવશ્યકતાને દૂર કરે છે બરાબર ડાટા મિરરિંગ એટલે ડાટાને સાદી ભાષામાં કહીએ તો કોપી કરવું બરાબર વિદેશમાં ડાટા ટ્રાન્સફર માટે ફક્ત વ્યક્તિગત સંમતિ આવશ્યક છે ડાટા મિરરિંગ એ એક સ્થાનથી ડાટાને રિયલ ટાઈમમાં સ્ટોરેજ ડિવાઇસમાં નકલ કરવાની ક્રિયા છે બરાબર જેમ આપણે લેપટોપમાં કોપી પેસ્ટ કરીએ તે પ્રકારની ક્રિયા બટ સ્ટોરેજ લેવલ પર બરાબર એટલે ડેટાબેઝ લેવલ પર મોટા લેવલ પર એક સાથે હજારો કરોડો યુઝર્સના ડાટા કોપી થઈ શકે પહેલાના સંસ્કરણમાં બિલને ભારતની બહારના વ્યક્તિગત ડાટાના સ્થાનાંતરણને સક્ષમ બનાવ્યું હતું જેમાં એસપીડીની કેટેગરીમાં દેશમાં મિરરિંગ કરવાની પ્રક્રિયાને માન્યતા આપવામાં આવી હતી બરાબર એટલે કે તેની નકલ દેશમાં જ રાખવી પડશે જ્યારે માંગ કરવામાં આવે ત્યારે સરકારને કોઈ પણ બિનવ્યક્તિગત ડાટા પ્રદાન કરવા ડાટા ડિફ્યુઝિયર્સને ફરજ પાડે છે બિન અંગત ડાટા ટ્રાફિક પેટર્ન અથવા વસ્તી વિષયક ડાટા જેવા અનામી માહિતીનો સંદર્ભ પણ આપી શકે અગાઉના ડ્રાફ્ટ આ પ્રકારના ડાટા પર લાગુ થયા નથી જેનો ઉપયોગ ઘણી કંપનીઓ તેમના વ્યવસાયિક મોડલને ભંડોળ આપવા માટે કરે છે બરાબર તો જો હવે શું થાય કે માની લો કે તમે ફેસબુકમાં બધો તમારો ડાટા સેવ છે હવે કોઈ નવી કંપની માની લો કે કોઈ વેફરની કંપનીએ ભારતમાં લોન્ચિંગ કરવું છે હવે એ વેફરની કંપની પહેલાં સર્વે કરશે કે ભાઈ અમારા અમારી ટાઈપની વેફર ભારતમાં ચાલશે કે નહીં કે ભાઈ ભારતના જે યુઝર્સ છે તેમને એ વસ્તુ પસંદ પણ છે કે નહીં અથવા તો એમનું ઓરિયન્ટેશન શું છે એ બધી સર્વે કરવામાં આવશે હવે સર્વે કરવા માટે કંપની પાસે ભારતમાં રિસોર્સિસ હોવા જોઈએ હવે માની લો કે કોઈ વિદેશની કંપની છે તો એવા રિસોર્સિસ કંપની પાસે ભારતમાં નથી તો એ કંપની શું કરશે ફેસબુક પાસે જશે બરાબર અને ફેસબુકને એમ કહે છે કે ભાઈ તમ મને ગુજરાત રિજિયનના આટલા લોકોના ડેટા જોઈએ છે જેથી કરીને મને ખબર પડે કે ભાઈ લોકો જ્યારે બહાર જાય છે અથવા તો પાર્ટી કરે છે અથવા તો ખરીદી કરે છે ત્યારે કઈ પ્રકારની વેફર્સ એ લોકો સુપરમાર્કેટમાંથી ઉઠાવે છે અથવા તો ઓનલાઈન ઓર્ડર કરે છે હવે ફેસબુક કે એમેઝોન શું કહેશે કે ભાઈ અમે ફ્રીમાં તો શું કામ આપીએ તમને આ ડેટા બરાબર અમે ફ્રીમાં નહીં આપીએ એટલે પેલી કંપની તમારા ડેટા માટે એ કંપનીને શું કરશે પૈસા ચૂકવશે બરાબર એમેઝોન પૈસાના બદલામાં તમારો ડેટા એ કંપનીને હેન્ડ ઓવર કરશે તમારી જાણ વગર બરાબર તમને તો ખબર પણ નથી કે મારો મોબાઈલ નંબર કે મારું ઘરનું એડ્રેસ એક કંપનીએ બીજી કંપનીને આપી દીધું તો આવું નહીં થાય એટલા માટે આપણા માટે ડાટા પ્રોટેક્શન બહુ જરૂરી છે બરાબર અને ભારતમાં ડાટા પ્રોટેક્શનનો કોન્સેપ્ટ હજુ સુધી એટલો વધારે લોકોને ખબર નથી બરાબર આપણે આપણા ઘરના અંગત ફોટોગ્રાફ્સ પણ વેબસાઇટ પર બહુ ઇઝીલી અપલોડ કરી દઈએ બરાબર પણ એવું કહેવામાં આવે છે કે ભાઈ એવું કરવું જોઈએ નહીં ઓકે ચાલો આનાથી લાભ શું થશે તો ડાટા સ્થાનિકીકરણ એટલે કે જ્યારે ડાટાને લોકલી જ સ્ટોર કરવામાં આવશે તો તેનો અમલીકરણ એજન્સીઓને તપાસ અને અમલ માટેના ડેટાને એક્સેસ કરવામાં મદદ કરી શકે છે અને ઇન્ટરનેટ જાયન્ટ્સ પર ટેક્સ લગાવવાની સરકારની ક્ષમતામાં પણ વધારો કરી શકે છે સાયબર અટેકના ઉદાહરણો અને સર્વેલન્સને ચકાસી શકાય છે સોશિયલ મીડિયા જે ક્યારેક નકલી સમાચારો ફેલાવવા માટે વપરાય છે તેના પર અંકુશ લગાવી શકાય છે એક મજબૂત સંરક્ષણ કાયદો દેશના સંરક્ષિત કરવામાં પણ મદદ કરશે બરાબર ચાલો એના પછી છે ઓડિશામાં શાળાઓનું વિલીનીકરણ પ્રોજેક્ટ જેનું નામ આપવામાં આવ્યું છે સાત પ્રોજેક્ટ તો ઓડિશા સરકારે પંદર જિલ્લાની આઠ હજાર જેટલી શાળાઓને ઓળખી છે જે ઓછી નોંધણીને ઓછા ને કારણે અન્ય શાળાઓમાં ભળી જશે અને કઈ શાળાઓ છે તો વીસ કરતાં ઓછા બાળકો જો કોઈ શાળામાં હોય કોઈ સરકારી શાળામાં તો એને ચાલુ રાખવાનો કોઈ મતલબ નથી કેમ કારણ કે સરકારને એનો મેન્ટેનન્સ ખર્ચો મોંઘો પડે તો એવું એનાથી બચવા માટે સરકાર શું કરશે એવી શાળાઓને એવી વીસ બાળકની જ્યાં નોંધણી થયેલી છે વીસ કે વીસ કરતાં ઓછા બાળકોની ત્યાં નોંધણી થયેલી છે તેવી શાળાઓને મોટી શાળાઓ સાથે મર્જ કરી દેવામાં આવશે આ મર્જર નીટ નીતિ આયોગની સસ્ટેનેબલ એક્શન ફોર ટ્રાન્સફોર્મિંગ હ્યુમન કેપિટલ ઇન એજ્યુકેશન એટલે કે સાથ ઈ પ્રોજેક્ટ હેઠળ હાથ ધરવામાં આવી રહ્યું છે અને તેને શાળાઓના એકત્રીકરણ અને રેશનલાઇઝેશન તરીકે ઓળખવામાં આવે છે સાથી પ્રોજેક્ટ શું છે તો સસ્ટેનેબલ એક્શન ફોર ટ્રાન્સફોર્મિંગ હ્યુમન કેપિટલ બે મુખ્ય ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરે છે જે છે શિક્ષણ અને આરોગ્ય અને ત્રણ રોલ મોડલ સ્ટેટ્સ ને પહેલાં ઓળખવામાં આવ્યા છે બરાબર તો એ છે ઓડિસ્સા ઝારખંડ અને મધ્યપ્રદેશ સાથી પ્રોજેક્ટ વિદ્યાર્થી અને તેના કેન્દ્રમાં શિક્ષક સાથે શૈક્ષણિક પ્રણાલીમાં સાથી બનવાની ઈચ્છા રાખે છે બે હજાર સત્તરમાં ઓડિસ્સા ઝારખંડ અને મધ્યપ્રદેશને પસંદ કરવામાં આવ્યા હતા અને આ પ્રોજેક્ટ નીતિ આયોગ દ્વારા પસંદ કરવામાં આવશે આ પહેલનો હેતુ લક્ષ્ય આધારિત કવાયત દ્વારા પ્રારંભિક અને માધ્યમિક શાળાના શિક્ષણમાં પરિવર્તન લાવવા અને શિક્ષણ માટે રોલ મોડલ સ્ટેટ્સ બનાવવાનું છે આ પહેલ બે હજાર વીસ શૈક્ષણિક વર્ષના અંતે સમાપ્ત થાય છે જાન્યુઆરી બે હજાર અઢારથી શાળા મર્જર ઉપાય કાર્યક્રમ તાલીમ દેખરેખ શિક્ષકની ભરતી તર્કસંગતકરણ જિલ્લા અને રાજ્ય સ્તરે સંસ્થાકીય પુનર્રચના અને મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમના ઉપ યોગ્ય ઉપયોગ સહિતના નિર્ણાયક હસ્તક્ષેપો અમલની સ્થિતિમાં મૂકવામાં આવશે બરાબર તો સાથી પ્રોજેક્ટ અંતર્ગત ઘણા બધા શિક્ષણના ઘણા બધા પહેલુઓને ટચ કરવામાં આવશે અને બધા જ જે આસ્પેક્ટ છે બધા જ પાસા જે છે શિક્ષણ સાથે જોડાયેલા તે બધાને ધીરે ધીરે શું કરવામાં આવશે ઇમ્પ્રૂવ કરવામાં આવશે શાળાઓના વિલીનીકરણ સાથે કેટલીક ચિંતા ઊભી થઈ છે તો જે એક્ટિવિસ્ટ છે સોશિયલ એક્ટિવિસ્ટ છે જે શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા છે તે લોકોએ એવી દલીલ કરી છે કે શાળાઓ બંધ કરવી અથવા તેનું મર્જર કરવું એ રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ બે હજાર નવની કલમ ત્રણ અને આઠનું ઉલ્લંઘન છે કલમ ત્રણ શું કહે છે તો કલમ ત્રણ એ છથી ચૌદ વર્ષની વયના દરેક બાળકને પ્રારંભિક શિક્ષણ પૂર્ણ ન થાય ત્યાં સુધી નજીકની શાળામાં નિઃશુલ્ક અને ફરજિયાત શિક્ષણનો અધિકાર પૂરો પાડે છે હવે જો જ્યારે શાળાઓનું મર્જર થશે ત્યારે બની શકે કે વિદ્યાર્થીઓએ નજીકની શાળાઓ છોડીને અમુક દૂરની શાળાઓમાં જવું પડે બરાબર તો આ કલમ ત્રણનું ઉલ્લંઘન થયું એક રીતે કલમ આઠ શું કહે છે તો કલમ આઠ એ યોગ્ય સરકારને ફરજ સોંપશે કે તેની ખાતરી કરવા માટે કે તે નજીકની શાળામાં દરેક બાળકને મફત અને ફરજિયાત પ્રારંભિક શિક્ષણ પ્રદાન કરે છે તો એ જોવાનું કામ જે તે સરકારનું છે કે દરેક બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ મળે છે કે કેમ બરાબર અહીંયા તો સરકાર ખુદ જ શાળાઓનું વિલીનીકરણ કરે છે તો એટલે કલમ આઠનું પણ વાયોલેશન છે આ શાળાઓનો મોટાભાગનો ભાગ જે બરાબર છે ઓડિશામાં જે વિસ્તારમાં મર્જરની વાત ચાલે છે તો આ શાળાઓનો મોટાભાગનો ભાગ ડુંગરાળ વિસ્તારો પરના આદિવાસી પટ્ટાઓનો છે ગામડામાં શાળાઓ બંધ થવાથી ફક્ત ડ્રોપ આઉટ રેટમાં વધારો થશે કારણ કે વિદ્યાર્થીઓ શાળામાં જવા માટે ખૂબ જ મુસાફરી કરી શકશે નહીં માતા પિતાને પણ ચિંતા છે કે જો તેમના બાળકો શાળાએ જવામાં નિષ્ફળ જશે તો તેઓ મધ્યાહન ભોજનથી પણ વંચિત રહેશે અને ભારતના ઘણા બધા વિસ્તારો એવા છે કે જે શાળાઓનું શાળાઓમાં બાળકોનું રજીસ્ટ્રેશન જ એટલા માટે થયું છે કે એ લોકોને બપોરનું એક ટાઈમનું ભોજન ત્યાં ફ્રીમાં મળી રહે બરાબર આ આની ઉપર રાજ્ય સરકારે ચિંતા દૂર કરવાનો પ્રયત્ન કર્યો છે અને શું કીધું છે કે જે વિદ્યાર્થીઓ દૂરની શાળાએ જવું પડશે તેમને વીસ રૂપિયાનું દૈનિક ભથ્થું આપવામાં આવશે અને બંધ શાળાઓના વિદ્યાર્થીઓને ત્રણ હજાર રૂપિયાનું એક સમયનું સુવિધા ભથ્થું પણ આપવામાં આવશે જો શાળાનું અંતર એક કિલોમીટરથી વધુનું હશે તો તે વિદ્યાર્થીઓએ રાઇટ ટુ એજ્યુકેશનના ધારા મુજબ મુસાફરી ભથ્થું આપવામાં આવશે વળી જિલ્લા કલેક્ટરને વાસ્તવિક ચિંતા ઊભી થાય તો મર્જર રદ કરવા માટેની પણ સત્તા આપવામાં આવી છે બરાબર એટલે ઓન ગ્રાઉન્ડ સત્તા કોની પાસે છે મર્જર રદ કરવાની કલેક્ટર પાસે છે બરાબર તો કલેક્ટરને જોવું લાગશે કે હા ભાઈ આ શાળા જેન્યુનલી ચાલુ રાખવાની જરૂર છે તો એ રાજ્ય સરકારના સાથે મળીને એ શાળાને મર્જર મર્જ થતું અટકાવી શકશે અને બાકીના વિદ્યાર્થીઓને ભથ્થું આપવામાં આવશે બરાબર એટલે રાજ્ય સરકારે પોતાની રીતે જે પણ સમસ્યાઓ હતી જે પણ ચિંતાઓ હતી તેને એડ્રેસ કરવાનો પ્રયત્ન કર્યો છે નેક્સ્ટ જે આપણો ટૉપિક છે તે ઇન્ટરનેશનલ રિલેશનને લઈને છે તો ફ્રાન્સના સમર્થનમાં ભારતે પ્રખર રીતે પોતાનો અવાજ ઉઠાવ્યો છે તો તાજેતરમાં જ ભારત ફ્રાન્સના રાષ્ટ્રપતિના સમર્થનમાં બહાર આવ્યું છે જેની ફ્રેન્ચ લોકોના અભિવ્યક્તિની સ્વતંત્રતાના હકની ભારપૂર્વક બચાવવા માટે પાકિસ્તાન અને ટર્કી દ્વારા ટીકા કરવામાં આવી હતી તો આપણે છેલ્લા થોડા મહિનામાં જોયું કે ફ્રાન્સમાં મુસલમાન ધર્મની ટીકાને લઈને ત્યાં ઘણા બધા દંગાઓ જેવી પરિસ્થિતિ ત્યાં ઊભી થઈ છે બરાબર ઘણા બધા રાયટ્સ જેવી પરિસ્થિતિ ત્યાં ઊભી થઈ છે તો પૃષ્ઠભૂમિ શું છે તો તાજેતરમાં એક ફ્રેન્ચ શાળાના શિક્ષકની તેના વિદ્યાર્થીઓ દ્વારા પ્રોફેટની કટાક્ષ બતાવવા બદલ હત્યા કરવામાં આવી હતી બરાબર પ્રોફેટ શું છે તો જે મુસ્લિમ ધર્મગુરુ છે બરાબર એને શું કહેવાય પ્રોફેટ કહેવાય તો એમની થોડી કોઈ નીતિને લઈને જ્યારે કટાક્ષ કરવામાં આવી શિક્ષક દ્વારા તો ત્યાંના વિદ્યાર્થીઓએ શિક્ષકની હત્યા કરી બરાબર એમનું માથું ધડથી અલગ કરી દેવામાં આવ્યું હત્યાની નિંદા કરતા ફ્રેન્ચ રાષ્ટ્રપતિ અભિવ્યક્તિની સ્વતંત્રતા અને નિરપેક્ષ મૂલ્યોનો બચાવ કર્યો તેના જવાબમાં ટર્કી અને પાકિસ્તાને ફ્રેન્ચ રાષ્ટ્રપતિ પર ઇસ્લામ વિરોધી એજન્ડા ચલાવવાનો અને મુસ્લિમોને ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો ઈરાન અને સાઉદી અરેબિયાએ પણ આવા કાર્ટૂનની નિંદા કરી હતી આખી મુસ્લિમ દુનિયામાં ફ્રેન્ચ ઉત્પાદનોનો બહિષ્કાર કરવાનો કોલ લેવામાં આવ્યો હતો બરાબર તો કારણ કે ફ્રેન્ચ રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને એ ટીચરની વકાલત કરી કે ભાઈ એમને પોતાની જે વિચારો છે ને ધર્મનિરપેક્ષ રીતે મૂકવાનો અધિકાર છે બરાબર એનો મતલબ એ નથી કે તમે તમારી માન્યતાનો એ જો ભંગ કરતો હોય તો તમે એની હત્યા કરી નાખો બરાબર અને ફ્રાન્સ અભિવ્યક્તિની સ્વતંત્રતાનું રક્ષણ કરે છે એટલે જે પણ આના દોષીઓ હશે એ લોકોને ભરપૂર સજા આપવામાં આવશે એવું એ ફ્રાન્સના રાષ્ટ્રપતિએ કીધું હવે આનાથી શું થયું કે જે મુસ્લિમ સમર્થક જે સમાજ હતો તે લોકો ત્યાં રસ્તા પર ઉતરી આવ્યા અને આંદોલનો કરવા લાગ્યા અને પછી એને વિશ્વના ઘણા બધા જે મુસ્લિમ પ્રખર દેશો જે છે જે મુસ્લિમ બહુમતી ધરાવતા જે દેશો છે તે લોકોએ પણ એનો વિરોધ કર્યો અને એ વિરોધ એટલી હદ સુધી પહોંચી ગયો કે ગલ્ફના કન્ટ્રીઝમાં તો ફ્રેન્ચ જે પ્રોડક્ટ્સ છે જે ફ્રાન્સ ઓરિજિનની ઓરિજિનની જે પ્રોડક્ટ છે તે આખા એનો બહિષ્કાર કરી દેવામાં આવ્યો બરાબર સુપરમાર્કેટ હોય કે મોલમાંથી બધી વસ્તુઓ માર્કેટમાંથી હટાવી દેવામાં આવી કે જેથી કરીને ફ્રાન્સને આર્થિક રીતે નુકસાન કરી શકાય પરંતુ ભારતે અહીંયા મુખર રીતે ફ્રાન્સને ટેકો આપ્યો કે હા ભાઈ તમે જો ધર્મનિરપેક્ષતાના જે તમારા મૂલ્યો છે તેનું રક્ષણ કરવાનો તમારો અધિકાર છે તો ફ્રેન્ચ રાષ્ટ્રપતિ પર ટર્કી અને પાકિસ્તાનની ટીકાને ભારતે આંતરરાષ્ટ્રીય ભાષણના સૌથી મૂળભૂત ધોરણોનું ઉલ્લંઘન ગણાવીને ટીકાને વખોડી કાઢી હતી ભારતે પણ સ્કૂલના શિક્ષકની હત્યાની ક્રૂર આતંકવાદી હુમલો ગણાવી છે જ્યારે ફ્રાન્સમાં કેરી કેચર્સ અને કાર્ટૂનને આસપાસના વારંવાર હિંસક બનાવો જોવા મળ્યા છે જેને અપમાનજનક માનવામાં આવે છે ત્યારે ભારત માટે બીજા દેશના ધર્મના વિવાદમાં ઉતરવું અસામાન્ય છે ફ્રાન્સમાં એવું નથી કે પહેલીવારનું આવું થયું છેલ્લા ઘણા વખતથી કોઈ પણ કોઈ કાર્ટૂન બનાવે કે કે કેરી કેચર્સના રૂપમાં મજાકના રૂપમાં જ્યારે કોઈ વસ્તુ કરવામાં આવે ત્યારે પણ એ હિંસક બનાવવામાં એ પરિણમે છે બે હજાર પંદરમાં ચાર્લી હેબડોના પત્રકારો અને કાર્ટૂનિસ્ટ પરના હુમલા પછી ભારતે આ બરબર ઘટનાની નિંદા કરનારા લોકોની બાજુમાં હોવાનું કહીને આ ઘટનાની નિંદા કરી છે ફ્રાન્સના રાષ્ટ્રપતિ માટે ભારતના સમર્થનની હકીકતથી અસર થઈ શકે છે કે ફ્રેન્ચ રાષ્ટ્રપતિ સામેના આરોપનું નેતૃત્વ તુર્કી અને પાકિસ્તાન કરે છે હવે કેમ જુઓ જ્યાં તુર્કી અને પાકિસ્તાન અત્યારે આપણી વિરુદ્ધમાં ચાલી રહ્યા છે કારણ કે જ્યારે ભારતમાં કલમ ત્રણસો સિત્તેર હોય કે નાગરિકતા સુધારા કાયદો હોય એ બધામાં ટર્કી અને પાકિસ્તાને આપણો વિરોધ કર્યો છે એટલે જ્યાં જ્યાં ટર્કી અને પાકિસ્તાન કોઈ મુદ્દાનો વિરોધ કરશે ભારત એના સમર્થનમાં હંમેશા ઊભું રહેશે બરાબર સામેવાળા પક્ષમાં એટલે પણ જોવામાં આવે છે કે ભાઈ આ લોકોને પોલિટિકલી હરાવવા માટે ભારત ફ્રાન્સનું સમર્થન કરે છે ચાલો ભારત અને ફ્રાન્સ સંબંધો તો ભારત ફ્રાન્સ સાથે ગાઢ વ્યૂહાત્મક સંબંધો ધરાવે છે ખાસ કરીને આતંકવાદ વિરોધીથી સંરક્ષણ અને પરમાણુ અંતરિક્ષના પરસ્પર હિતના મુદ્દાઓ પર ફ્રાન્સે આતંકવાદ અંગે વૈશ્વિક પરિષદના ભારતના પ્રસ્તાવનું સમર્થન કર્યું છે આતંકવાદી ધિરાણ સામે લડવાની બરાબર ટેરર ફંડિંગ જે થાય છે અથવા તો ટેરર ફિનાન્સ જેને આપણે કહીએ તો ટેરર ફિનાન્સ સામે લડવાની આંતરરાષ્ટ્રીય પરિષદ બંને દેશો નવા નો મની ફોર ને પણ ટેકો આપે છે તો જે આ જે કોન્સેપ્ટ છે નો મની ફોર ટેરર એને પણ ભારત અને ફ્રાન્સ બંને પ્રખર રીતે ટેકો આપે છે બે દેશોએ તેમનો ઓપરેશનલ સહયોગને વધારવા અને રેડિકલાઇઝેશન ખાસ કરીને ઓનલાઈન રેડિકલાઇઝેશન સામે લડવાના નવા પ્રયાસો શરૂ કર્યા છે સંરક્ષણ સ્તરે શું છે તો આપણે આર્મી નેવી અને એરફોર્સ ત્રણે ત્રણ સાથે જોઈન્ટ એક્સરસાઇઝ ભારતની ફ્રાન્સ સાથે ચાલે છે બરાબર એક્સરસાઇઝ શક્તિ જે છે તે આર્મીની એક્સરસાઇઝ છે વરુણા છે તે નેવીની એક્સરસાઇઝ છે અને ગરુડા જે છે તે એરફોર્સની એક્સરસાઇઝ છે આ ઉપરાંત તાજેતરમાં જ ભારતીય વાયુસેનાને અંબાલા એરબેઝ ખાતે ફ્રેન્ચ કંપની ડસોલ્ટ દ્વારા ઉત્પાદિત રફેલ ઉડ્ડયન લડાઈ વિમાનની પ્રથમ બેચ બરાબર છત્રીસમાંથી પાંચ રફેલ વિમાન આપણને ઓલરેડી મળી ચૂક્યા છે સ્પેસમાં અંત સેક્ટરમાં પણ આપણે સાથે કામ કરીએ છીએ સો બંને મળીને નવા પડકારોનો સામનો કરવા માટે તથા અંતરિક્ષ સહકાર વધુ ગાઢ બને તેવો નિર્ણય લીધો છે આ માટે ગ્રહોની શોધ હોય અથવા તો હ્યુમન સ્પેસ ફ્લાઇટ આ બંને ક્ષેત્રોમાં ફ્રાન્સ અને ભારત સાથે મળીને કાર્ય કરશે ફ્રાન્સ બે હજાર પચીસમાં નિર્ધારિત ભારતના શુક્ર મિશનનો ભાગ બનવા પણ સંમત થઈ ગયું છે ઈસરોનું જે શુક્ર મિશન છે અને એનું શું નામ છે વિરલ શુક્ર ઇન્ફ્રારેડ એટલે કે વિનસ ઇન્ફ્રારેડ એટમોસ્ફિયરિક ગેસ લિંકર ને રશિયન અને ફ્રેન્ચ એજન્સીઓ સાથે વિકસિત કરી રહ્યું છે બહુપક્ષીય પ્લેટફોર્મ તો ઓલરેડી કાશ્મીરના મુદ્દા પર ભારતનું સમર્થન ફ્રાન્સ કરી ચૂક્યું છે ફ્રાન્સના બિયારિટ્સમાં જ્યારે પિસ્તાળીસમી જી સેવન શિખર સંમેલન યોજવામાં આવેલું ત્યારે ભારતના વડાપ્રધાનને સ્પેશિયલ ઇન્વાઇટી તરીકે ત્યાં આમંત્રિત કરવામાં આવેલા બરાબર ત્યારે એનું લીડ કોણ કરતું હતું એનું અધ્યક્ષ કોણ હતું ફ્રાન્સ હતું જ્યાં ભારત ગુડવિલ ભાગીદારોમાંનું એક હતું વાતાવરણ માટે એટલે કે ગ્લોબલ વોર્મિંગને લઈને પણ બંને દેશો બહુ સહકારપૂર્વક સાથે કામ કરી રહ્યા છે બંને દેશોનો હવામાન પરિવર્તન પર ગાઢ સહકાર છે અને આંતરરાષ્ટ્રીય સૌર જોડાણ ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સની પણ રચના કરી છે જેના અધ્યક્ષ છે ભારત અને ઉપાધ્યક્ષ છે ફ્રાન્સ બરાબર તો આ ભારત અને ફ્રાન્સના સંબંધોની આપણે ચર્ચા કરી નેક્સ્ટ આપણા જમ્મુ કાશ્મીરમાં જમીન સંબંધિત સુધારા કરવામાં આવ્યા છે બરાબર તો જો છ ઓગસ્ટ બે હજાર ઓગણીસથી જ્યારથી જમ્મુ કાશ્મીરને સ્પેશિયલ સ્ટેટસ હટાવીને યુટીમાં જ્યારે એનું કન્વર્ઝન કરવામાં આવ્યું છે ત્યારથી આખા દેશમાં જે કાયદાઓ લાગુ થતા હતા તબક્કાવાર રીતે દરેક કાયદાઓને જમ્મુ કાશ્મીરમાં લાગુ કરવામાં આવે છે વિથ માઇનર મોડિફિકેશન કે જેથી કરીને જમ્મુ કાશ્મીરની જે જનતા છે તે લોકોને નુકસાન નહીં થાય તો તાજેતરમાં કેન્દ્રએ કેન્દ્રશાસિત પ્રદેશોના જમ્મુ કાશ્મીર પુનર્ગઠન થર્ડ ઓર્ડર ટ્વેન્ટી ટ્વેન્ટીને સૂચના આપી હતી અને એમાં જણાવાયું છે કે કોઈ પણ ભારતીય નાગરિક જમ્મુ કાશ્મીરમાં વસવાટ વિના જમીન ખરીદી શકે છે બરાબર અને કાયદાનું ઇંગ્લિશ નામ નામે તમને અહીંયા આપેલું છે યુનિયન ટેરિટરી ઓફ જમ્મુ કાશ્મીર રીઓર્ગેનાઇઝેશન અડેપ્શન ઓફ સેન્ટ્રલ લોઝ બરાબર કેન્દ્રીય કાયદાઓનું અનુકૂલન થર્ડ ઓર્ડર બરાબર એટલે આ ત્રીજો એવો આદેશ છે કે જેમાં જમીન ને લગતી જે કાયદાઓ છે તે હવે જમ્મુ કાશ્મીરમાં લાગુ કરવામાં આવશે ઓપન ફોર સેલ અત્યાર સુધી શું હતું કે ના તમે ત્યાં વસવાટ કરી શકતા હતા કે ના તમે ત્યાં જમીન ખરીદી કરી શકતા હતા અને એટલા જ માટે જે ધંધાકીય રીતે જે વિકાસ થવો જોઈએ જમ્મુ કાશ્મીરમાં તે અત્યાર સુધી થતો હતો નહીં પરંતુ હવે ભારતીય નાગરિક ભલે કોઈ પણ રાજ્યનો નિવાસી હોય જમ્મુ કાશ્મીરમાં વસવાટ વગર ધંધાર્થે પણ ત્યાં જમીનની ખરીદી કરી શકશે સો ધ ન્યૂ લોઝ એન્ડ એન્ડ ધી એક્સક્લુઝિવ રાઇટ્સ ઓફ પરમનન્ટ રેસિડેન્ટ્સ ઓવર લેન્ડ ઇન જેકે તો હવે ત્યાંના તમે જમ્મુ કાશ્મીરના રહેવાસી હોવા જરૂરી નથી જમીન ખરીદવા માટે પીપલ એઝ વેલ એઝ ઇન્વેસ્ટર્સ આઉટસાઇડ ધી યુનિયન ટેરિટરી કેન પરચેઝ ધ લેન્ડ નાઉ ધેર વિલ બી અ બાર દો ઓન એગ્રીકલ્ચર લેન્ડ ટુ બી યુઝડ ફોર નોન એગ્રિકલ્ચરલ પર્પઝ બરાબર એટલે ખેતીની જમીન હશે તેનો તમે બિન ખેતીના કાર્યો માટે તમે ઉપયોગ કરી શકશો નહીં એના પર સરકારી જે અંકુશો છે તે લાગેલા રહેશે જ બરાબર તો આ એક બહુ રિવોલ્યુશનરી સ્ટેપ ત્યાં લેવામાં આવ્યું છે અને આપણને ખબર જ છે કે ભાઈ ધીરે ધીરે જે રાઈટ ટુ એજ્યુકેશન છે રાઈટ ટુ ઇન્ફોર્મેશન છે આવા અગત્યના કાયદાઓ પણ ધીરે ધીરે ત્યાં લાગુ કરવામાં આવશે બરાબર અને આ તમારા માટે થોડી મેં વધારે ડિટેલ આપેલી છે ગુજરાતની પરીક્ષા માટે આપણને આટલી ડિટેલમાં જવાની જરૂર નથી છતાં પણ કોઈ ટોપિકને બેટર અન્ડરસ્ટેન્ડ કરવા માટે ડિટેલમાં એને જાણવો જરૂરી છે તમારે એકવાર એને વાંચી લેવાનું કે પહેલાં શું હતું અને અત્યારે હવે જે નવો ઓર્ડર આવ્યો છે તેમાં શું ચેન્જીસ લાવવામાં આવ્યા છે તો આ તો આપણો આજનો લેક્ચર હોમવર્કમાં તમારા માટે છે રાષ્ટ્રીય એકતા દિવસ વિશે તમારે વાંચવાનું ક્યારથી ઉજવવામાં આવે છે કેમ ઉજવવામાં આવે છે કોની યાદમાં ઉજવવામાં આવે છે વગેરે વગેરે બીજું છે અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ ઈઓએસ ઝીરો વન અને ત્રીજું છે પીએસએલવી અને જીએસએલવી તો આ ત્રણ ટૉપિક તમારે તમારી રીતે વાંચવાના કોઈ પણ ડાઉટ હોય કોઈપણ ટૉપિકમાં તો તમે મને કોન્ટેક્ટ કરી શકો છો ત્યાં સુધી સ્ટે હોમ સ્ટે સેફ થેન્ક યુ